મિત્રો ગુજરાતના ઇતિહાસની અંદર આપણે છેલ્લે લાસ્ટમાં સોલંકી કાળ સુધી આપણે અભ્યાસ કર્યો હવે આપણે સોલંકી કાળ પૂરા થયા પછી આપણે વાઘેલા વંશની ચર્ચા કરવાની છે વાઘેલા વંશની જ્યારે વાતો કરવા જઈએ ત્યારે આપણને વાઘેલા વંશની શરૂઆત કેમ થઈ તેના વિશે આપણને માહિતી હોવી જોઈએ સોલંકી કાળના લેક્ચરમાં લાસ્ટ પીરિયડમાં અથવા કે છેલ્લી વાર વાત કરેલી કે કઈ રીતે વાઘેલા વંશની શરૂઆત થશે અથવા કે સોલંકી કાળની પૂર્ણાહુતિ કેમ થઈ મિત્રો સોલંકી કાળનો છેલ્લો રાજા હતો ત્રિભુવનપાળ મિત્રો જ્યારે ત્રિભુવનપાળ નામનો જ્યારે નબળો શાસક જ્યારે રાજ કરતો હતો ત્યારે તેમના મંત્રી વીરધવલ અને વીરધવલના દીકરા વિશળદેવ અને એ વિશળદેવ દ્વારા ત્રિભુવનપાળની હત્યા કરી નાખવામાં આવેલી મિત્રો અને ત્રિભુવનપાળની હત્યા થઈ એટલે સોલંકી કાળ છે ત્યાં પૂર્ણ થઈ ગયો અને એનાથી આગળ વિશળદેવ વાઘેલા છે તે પોતે ગાદી ઉપર આવી જાય છે હવે જ્યારે એ વિશળદેવ વાઘેલા એ ગાદી ઉપર આવે છે અને તે પોતે વાઘેલા વંશનો સ્થાપક બને છે મિત્રો તો આજે એ વિશળદેવ વાઘેલાથી ચાલુ કરીને અંતિમ રાજા કર્ણદેવ વાઘેલા સુધી આપણે ચર્ચા કરીશું મિત્રો કે આ વાઘેલા વંશ છે એમાં કેવા રાજાઓ થઈ ગયા છે અને એ રાજાઓની પરીક્ષા લક્ષી બાબતોમાં શું શું આવે છે આ વાતો આપણે આજે ચર્ચા કરીશું ઓકે જોતા જઈએ આપણે વાઘેલા વંશ તો વિશળદેવ વાઘેલા વિશળદેવ વાઘેલા તો વિશળદેવ વાઘેલા જે છે તે 1242 થી લઈને 1265 અહીંયા સુધીનો સમયગાળો એ વિશળદેવ વાઘેલાનો સમયગાળો છે 942 થી 1244 સોલંકી કાળ અને હવે એ 1244 પછીનો જે સમયગાળો છે તે વાઘેલા વંશનો સમયગાળો છે હવે આ વાઘેલા વંશની અંદર પહેલો રાજા વિશળદેવ વાઘેલા નટખટ હતો કદાચ એમ કહેવાય આપણું સાહિત્ય અથવા કે અલગ અલગ જગ્યાએ આ વાઘેલા વંશના આ રાજાઓની અલગ અલગ માહિતી આપવામાં આવી છે અથવા કે લવણ પ્રસાદના દીકરા વીરધવલ એ તો ઓકે છે પરંતુ ક્યાંક એવું દર્શાવ્યું છે કે વીરધવલના ભાઈ છે એનું નામ હતું વીરમદેવ અને ક્યાંક એવું બતાવ્યું છે કે વીરધવલ વાઘેલાના બે દીકરાઓ એકનું નામ વિશળદેવ વાઘેલા અને એકનું નામ વીરમદેવ વાઘેલા વીરમદેવ છે એની પાસે એક વીરમગામ નામનો વિસ્તાર છે તે વીરમગામ વીરમદેવને આપવામાં આવ્યો છે બાકીનો જે કઈ વિસ્તાર છે તે વિશળદેવ વાઘેલા પોતે રાજ કરવા માંડ્યા છે વિશળદેવ વાઘેલાના પિતાએ એને ઘણીવાર કદાચ મનાવ્યો પણ હશે કે બેટા આપણે તે સોલંકી વંશના રાજાને મારીને ગાદી ઉપર બેસવાનો કોઈ અધિકાર નથી છતાં પણ એમ કહેવાય ને કે વિશળદેવ માન્યો નહીં હોય અને વિશળદેવ વાઘેલાએ ગાદી લઈ લીધી છે ત્યારે તે પોતે રાજ કરવા માંડ્યો છે મિત્રો હવે જ્યારે વિશળદેવ વાઘેલા ગાદી ઉપર આવી ગયો ત્યારે ગાદી ઉપર આવ્યા પછી કદાચ એ વ્યક્તિને ખબર પડી હશે કે ઓહો સોલંકી કાળના પ્રતાપી રાજા થઈ ગયા એ લોકોએ ગુજરાતનો ઘણો મોટો વિસ્તાર છે તે ખબર કરી લીધેલો આ બધી પ્રજાનું રખેવાળો કરવાની જવાબદારી વિશળદેવ વાઘેલાના હાથમાં આવી ગયું છે વિશળદેવ વાઘેલા એક જવાબદાર વ્યક્તિ બની જાય છે અને વિશળદેવ વાઘેલા છે તે વાઘેલા વંશને એમ કહેવાય સ્થાપીને પોતે ગાદી ઉપર બેઠી ગયા અને જોજો એમની કમ નસીબી કેવી આવે છે મિત્રો એના જ સમયગાળામાં લગભગ 3 વર્ષ સુધી અકાળ પડે છે મિત્રો વરસાદ કે મારું કામ નથી વરસાદ આવતો નથી દુષ્કાળ પડે છે એની પ્રજા માટે અનાજના કોઠાર છે તે ખોલી દીધા છે વિશળદેવ વાઘેલા છે અનાજના કોઠાર ખોલી દીધા છે અને સમય જતા મિત્રો ઘટના એવી બને છે કે આ અનાજ પૂરું થવા આવ્યું છે એક બાજુ અન્ન ખાલી થાય છે વિશળદેવ વાઘેલા નામના જે વ્યક્તિ છે એના ઉપર પૂરી જવાબદારી આવી મારા પ્રજાનું શું કરીશ કેમ જમવાનું આપીશ કઈ રીતે પૂરતું પાડીશ મિત્રો રાજા પાસે પ્રજા હાહાકાર કરે છે આવા સમયગાળામાં એક જગરૂસા નામના નગરસેઠ હતા એ જગરૂસા નામના વ્યક્તિએ કીધું રાજા હું જાતા ને મારી પાસે રહેલું અનાજ છે મારા અન્નના કોઠાર છે હું પ્રજા માટે ખુલ્લા મૂકું છું આ મિત્રએ મદદ કરી છે જગદુશા નામના વ્યક્તિ વિશળદેવ વાઘેલા માટે એમ કહેવાય ને કે ભામાશાનું રૂપ લઈને આવી ગયા અને પ્રજાને અન્ન પહોંચાડે હજી જગદુશાનું અન્ન ખૂટે ના ખૂટે ત્યાં તો વરસાદ કે મારું ગામ વરસાદ આવી જાય છે એમ કહેવાય કે રેલમ છેર પાણીની થઈ જાય છે અને એવામાં વિશળદેવ વાઘેલાના જીવમાં જીવ આવે છે અને વિશળદેવ વાઘેલા પોતાની પ્રજા માટે એમ કહેવાય પાણીનો સદુપયોગ થાય એટલા માટે મિત્રો એક ઘટક નામનું તળાવ બનાવે આ તળાવની અંદર પાણી એમ કહેવાય ભરાઈ રહે અને પ્રજાના ખેત સુધી પહોંચી જાય આવી કઈ વ્યવસ્થા કરાવે છે વિશળદેવ વાઘેલા
બીજો વિશળદેવ વાઘેલાના બે મંત્રીઓ હતા અને એ બે મંત્રીઓમાં એક વસ્તુપાળ અને તેજપાળ બીજો વસ્તુપાળ અને તેજપાળ એ તો વિદ્ધવ વાઘેલાના સમયગાળામાં મંત્રી હતા સોલંકી કાળમાં પણ જ્યારે વિદ્ધવ વાઘેલા છે તે પોતે સંરક્ષણ મંત્રી હતા આ મંત્રીના સમયગાળામાં પણ વસ્તુપાળ અને તેજપાળ એનો ડાબો હાથ અને જમણો હાથ બનીને કામ કરતા હતા જ્યારે વિશળદેવ વાઘેલા જ્યારે ગાદી ઉપર આવે છે અને ત્યારે આ બંને ભાઈઓએ ખૂબ સારી એવી મહેનત કરી છે વિરમદેવ પાસેની જે કઈ જગ્યા હતી જે કઈ જમીન હતી વિરમદાવાનો વિસ્તાર હતો તે વિસ્તારને લઈને વિશળદેવના હાથમાં મૂકવાનું કામ પણ આ બંને ભાઈઓ કરે છે મિત્રો એના મંત્રીઓ હતા વસ્તુપાળ અને તેજપાળ આ બંનેની પત્નીઓના નામ વસ્તુપાળની પત્નીનું નામ છે લલિતા દેવી અને તેજપાળની પત્નીનું નામ છે અનુપમા દેવી મિત્રો આ બે દેરાણી જેઠાણી હતા અને દેરાણી જેઠાણીના ગોખલા પાલિતાણીના પાલિતાણાના શત્રુંજય ડુંગર ઉપર જોવા મળે છે દેરાણી જેઠાણીના ગોખલા સાહેબ પરીક્ષામાં અવારનવાર પ્રશ્નો પૂછાતા હોય છે મિત્રો તો એ વસ્તુપાળ અને તેજપાળ છે તે બંને ભાઈઓ હતા મિત્રો અને એ પત્નીઓના નામ યાદ રાખવા માટે વસ્તુપાળ વસ્તુ તુમાં તુ આવે છે મિત્રો વસ્તુ તેની પત્નીના નામ પાછળ પણ તા આવે છે લલિતા અને તેજપાળની પત્નીનું નામ અનુપમા દેવી યાદ રાખવા માટે વસ્તુપાળની પત્નીનું નામ વસ્તુ વસ્તુની પત્નીનું નામ લલિતા અને બાકી વધ્યું તેજપાળ તેજપાળની પત્નીનું નામ અનુપમા દેવી મિત્રો ઓકે આ જે વાત છે એ આપણે વિશળદેવ વાઘેલાના સમયગાળામાં કરીએ છીએ મિત્રો વિશળદેવ વાઘેલાએ એમ કહેવાય પોતાના કાર્યકાળ દરમિયાન એના કવિઓએ એના મિત્રોએ એના પ્રજાએ એને બે નામ આપેલા એક નામ છે અભિનવ સિદ્ધરાજ અને બીજું નામ છે અમર અર્જુન પરીક્ષાની અંદર એવું કદાચ પૂછાય અમર અર્જુન અને અભિનવ સિદ્ધરાજ આ સાહિત્યમાં ગુજરાતના ઇતિહાસમાં ક્યાં રાજાને નામ આપવામાં આવે છે તો એવા સમયગાળામાં અભિનવ સિદ્ધરાજ અને અમર અર્જુન તે વિશળદેવ વાઘેલા નામના વ્યક્તિને આ નામથી નવાજવામાં આવે છે મિત્રો વાઘેલા વંશની અંદર પહેલા રાજા એ નામ છે વિશળદેવ વાઘેલા વાઘેલા વંશનો સ્થાપક તો કે વિશળદેવ વાઘેલા મિત્રો દર્ભવતી કિલ્લાનું સમારકામ જે વિસ્તારને આપણે ડભોઈ કહીએ છીએ એ ડભોઈનું જૂનું નામ દર્ભવતી હતું આ ડભોઈના કિલ્લાનું સમારકામ કરાવવાનો યશ પણ વિશળદેવ વાઘેલાને જાય છે મિત્રો વિશળદેવ વાઘેલાના એમ કહેવાય કે આવનારા પ્રશ્નો તેની ચર્ચા આપણે આમાં કરી છે આ સિવાય વિશળદેવ વાઘેલાના સમયગાળામાં એના દરબારી કવિઓ ક્યાં ક્યાં હતા એમાં કવિ સોમેશ્વર અમરસિંહ અમરચંદ્ર અને નાના આ નામના જે વ્યક્તિ છે આ લોકો દરબારી કવિ તરીકે વિશળદેવ વાઘેલાના સમયગાળામાં કામ કરતા હતા મિત્રો યાદ રાખજો આ જે કવિઓ છે એ કોના સમયગાળાના દરબારી કવિ છે વિશળદેવ વાઘેલાના સમયગાળાના ઓકે વિશળદેવ વાઘેલા પછી મિત્રો વિશળદેવ વાઘેલાનો સમયગાળો 1265માં પૂર્ણ થાય અને 1265માં અર્જુન દેવ વાઘેલા નામના જે વ્યક્તિ છે જે રાજા છે તે પોતે ગાદી ઉપર આવે છે મિત્રો અને 1275 સુધીનો એમનો સમયગાળો છે અર્જુન દેવ વાઘેલા મુખ્ય વાત અર્જુન દેવ વાઘેલાએ ખાસ કરીને મુખ્ય બાબતમાં તો કે એને 23માં તીર્થંકર જૈન ધર્મની અંદર જૈન ધર્મના 23માં તીર્થંકર એનું નામ છે તીર્થંકરનું નામ છે મિત્રો પાર્શ્વનાથ અને ઈ પાર્શ્વનાથનું દેરાસર ગિરનારની તળેટીમાં એને બંધાયું હતું આ ઉપરાંત ત્યાં જ મિત્રો એક રેવતી કુંડ હતો અને ઈ રેવતી કુંડનો જીર્ણોદ્ધાર કરાવવાનો જો કોઈને યશ થતો હોય તો તે વાઘેલા વંશની અંદર અર્જુન દેવ વાઘેલા નામના વ્યક્તિ હતા તેમને જાય છે અને હજી એનાથી ઇમ્પોર્ટન્ટ એક વાત તો કે એમણે ખાસ કરીને જોજો આ વસ્તુ તો છે જ પણ ઇમ્પોર્ટન્ટ વાતની વાત કરું તે કે સોમનાથમાં મસ્જિદ બાંધવાની પરવાનગી સોમનાથમાં મસ્જિદ બાંધવાની પરવાનગી વાઘેલા વંશના એક રાજા નામ હતું અર્જુનદેવ વાઘેલા અને ક્યાં વ્યક્તિને તો કે નોવા પિરોજને નોવા પિરોજ નામના વ્યક્તિને સોમનાથમાં મસ્જિદ બાંધવાની પરવાનગી આપી હોય તો એ વ્યક્તિનું નામ છે અર્જુનદેવ વાઘેલા અર્જુનદેવ વાઘેલાના એક ભાઈ હતા સલક્ષ અને આ સલક્ષ નામના વ્યક્તિના અવસાન ઉપર એને એક એમ કહેવાય ને કે એક મંદિરનું નિર્માણ કરાવ્યું છે અને એ મંદિરનું નામ છે સલક્ષ નારાયણ મંદિર આ વસ્તુ પણ તમારે નોટ કરવાની છે અર્જુનદેવ વાઘેલાના સમયગાળામાં મિત્રો વાઘેલા વંશને આગળ ધપાવતા જઈએ છીએ આપણે વાત કરી પહેલા વિશળદેવ વાઘેલા વિશળદેવ વાઘેલા માટે જે કઈ નવાજવાના શબ્દો હતા અભિનવ સિદ્ધરાજ
અભિનવ સિદ્ધરાજ કે અમર અર્જુન આવા નામથી નવાજ્યા પછી આપણે એનાથી આગળ આ વાત કરી આપણે અર્જુન દેવ વાઘેલા તો કે અર્જુન દેવ વાઘેલા 23 માં તીર્થંકર આશ્વનાથ દેરાસર રેવતી કુંડ એમ સમારકામ મિત્રો આ સિવાય સલક્ષ નારાયણ મંદિર અને નોવા વિરોજ નામના વ્યક્તિને સોમનાથમાં મસ્જિદ બાંધવાની પરવાનગી આપે છે મિત્રો એમનાથી આગળ એક વ્યક્તિ જે ગાદી ઉપર આવે છે સારંગદેવ વાઘેલા મિત્રો સારંગદેવ વાઘેલા થી એક આગળ એક વ્યક્તિ હતા નામ હતું રામદેવ થોડોક સમય માટે આ ખાલી 1275 ની જે કઈ સારવાની છે આ જ સમયગાળામાં રામદેવ નામના એક વ્યક્તિ વાઘેલા વંશની અંદર એ જ 1275 માં જે વ્યક્તિ ગાદી ઉપર આવ્યા અને ત્યારે તે ગાદી ઉપરથી ઉતરી ગયા અને એમનાથી આગળ એક બીજા રાજા એટલે કે સારંગદેવ આ સારંગદેવ નામના જે વ્યક્તિ છે એ સારંગદેવ વાઘેલા વંશની ધુરા સંભાળે છે અને હવે જોઈએ સારંગદેવ નામના વ્યક્તિ આ સારંગદેવ નામના વ્યક્તિએ સોમનાથમાં સોમનાથ જે મંદિર હતું તે મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો યશ એ આ વ્યક્તિને જાય છે સારંગદેવને સારંગદેવ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવે અર્જુન દેવ વાઘેલા હતા તે સોમનાથ મંદિરમાં સોમનાથનો શું કરે છે નોવા વિરોજને મસ્જિદ બાંધવાની પરવાનગી આપે છે આ વ્યક્તિ સારંગદેવ છે તે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરે છે મિત્રો હજી એમનાથી આગળ એમના એક ગણ બૃહસ્પતિ નામના એક વ્યક્તિ હતા એમણે એક મહંતની નિમણૂક કરી હતી અને નિમણૂકી મંત્રીનું નામ હતું મહંતનું નામ હતું ત્રિપુરાન અને ત્રિપુરાન તરીકે નામના જે વ્યક્તિ હતા એમણે સોમનાથની અંદર 5 શિવાલયો છે તે બંધાવવાનો યશ એ આ ત્રિપુરાન તકને જાય છે મિત્રો યાદ રાખજો આ સારંગદેવ નામના વ્યક્તિએ આપણે સારંગી વગાડવાનું સાધન આવે યાદ હોય તો એવું યાદ રાખવાનું કે સારંગી વગાડતા ગયા અને સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર થતો ગયો મિત્રો આવી રીતે સારંગદેવ નામના વ્યક્તિ છે એને યાદ રાખી લેવાનું બાકી બધા એ વ્યક્તિએ સોમનાથ મંદિરમાં મસ્જિદ બાંધવાની પર સોમનાથમાં મસ્જિદ બાંધવાની પરવાનગી આપી આ યાદ રાખી લેવાનું એમાં કોણ આવે અર્જુન દેવ અને બાકી કોણ આવે સારંગદેવ વાઘેલા મિત્રો ઓકે આ સારંગદેવ વાઘેલાનો સમયગાળો 1275 થી 1296 નો સમયગાળો હતો હવે લાસ્ટમાં જોઈએ મિત્રો લાઈન એક જ લખી છે કર્ણદેવ વાઘેલાની કે કર્ણદેવ વાઘેલા 1296 થી 1306 ના સમયગાળા સુધી આ વ્યક્તિ પોતે ગાદી ઉપર 1304 ત્યાં સુધી પોતે ગાદી ઉપર રહ્યા છે મિત્રો અને આ વ્યક્તિના ઉપનામ જોવા જઈએ તો કરણ ઘેલો અને રાયકરણ ઘેલો આવા નામથી આ વ્યક્તિ છે ઓળખાતા હતા મિત્રો રાયકરણ ઘેલો કહેવામાં આવ્યો છે બહુ ધ્યાનથી સાંભળજો સાહેબ વાઘેલા વંશની અંદર અંતિમ રાજા છે આ રાજા જબરદસ્ત રાજા હતો રંગીલો મિજાજી રાજા કહેવામાં આવતો હતો સાહેબ એમ કહેવાય ને કે આ વ્યક્તિ આ રાજા એ પોતે એમ કહેવાય બીજાકીય પાત્ર તરફે વધારે આકર્ષિત રાજા હતો સાહેબ એવું કહેવાય છે મિત્રો કારણ જ્યારે જ્યારે કોઈ પણ વંશનું જ્યારે અધપતન થયું છે ત્યારે તમે ભારતનો ઇતિહાસ ખોળો કે ગુજરાતનો ઇતિહાસ ખોળો ત્યારે તમને ખબર પડશે જ્યારે નબળો શાસક આવે ડરપોક શાસક આવે ચારિત્રહીન શાસક આવે ને ત્યારે ત્યારે એનું અધપતન થયું છે મિત્રો અને એવો જ અધપતનના રસ્તે જતો આ રાજા એટલે કર્ણદેવ વાઘેલા મિત્રો ઘણી વાર પરીક્ષામાં સવાલ આવ્યો છે કે હિન્દુ રાજા છેલ્લો રાજા ગુજરાતના ઇતિહાસમાં છેલ્લો રાજા કોણ તો એ વ્યક્તિનું નામ આવશે કર્ણદેવ એટલે કે કર્ણદેવ વાઘેલા મિત્રો યાદ રાખજો કર્ણદેવ સોલંકીના સવાલમાં એવું આવે કે કર્ણાવતી નગરની સ્થાપના કોણે કરી હતી તો કર્ણદેવ સોલંકી આવે અને જ્યારે હિન્દુ રાજા એટલે કે ગુજરાતના ઇતિહાસમાં છેલ્લો હિન્દુ રાજા કોણ હતા તો ત્યારે નામ લેવું હોય તો કર્ણદેવ વાઘેલા મિત્રો આવશે કર્ણદેવ વાઘેલા રંગીલો રાજા હતો મિત્રો રાયકરણ ઘેલાના નામથી ઓળખાતો હતો કર્ણદેવ વાઘેલા કર્ણ ઘેલો તરીકે ઓળખાતા હતા આપણે ગુજરાતની પહેલી નવલકથા નંદશંકર મહેતાએ લખેલી કર્ણ ઘેલો સાહેબ આ વ્યક્તિના નામ ઉપરથી લખાયેલી છે કર્ણદેવ વાઘેલા રંગીલો મિજાજી રાજા સાંભળજો એનું ચારિત્રહીન પણ એનો એક મંત્રી હતો મહામાત્ય હતો સાહેબ નામ હતું માધવ સાહેબ માધવની પત્ની આ માધવની પત્ની સાથેના સાહેબ આડા સંબંધો આની જાણ માધવને થઈ જાય છે માધવનું બહાર ગામ જવું એમના પત્ની સાથેના આડા સંબંધોનો ખ્યાલ માધવને આવવો માધવ મનમાં ખુશી બેસાડે છે કે હવે આ રાજાને મારે ગાદી ઉપર રાખવો નથી
અને આ કર્ણદેવ વાઘેલાની એમ કહેવાય કે એના મૃત્યુની વાટ જોવા લાગ્યો છે મિત્રો એનો બદલો લેવાનું વિચારવા લાગ્યો છે વેર વાળવું છે અને વેર વાળવા માટે સમગ્ર ગુજરાત ઉપર નજર કરે છે માધવ નામનો મંત્રી કોઈ એવો રાજા મળતો નથી ઘણા બધા અનુમૈત્ર કાળ પછી એમ કહે ચાવડા વંશ સોલંકી કાળ પછી અને ઘણી બધી જગ્યાએ આજુબાજુના ટૂંકમાં જે કાંઈ રાજાઓ છે તપાસ કરે છે આ વ્યક્તિ વાઘેલા વંશના સમયગાળામાં કે કોઈ એવો સક્ષમ રાજા મળે તો એ રાજાથી આને મૃત્યુ કરાવડાવું અથવા એની સાથે યુદ્ધ કરાવડાવું આ તપાસ કરતા આના સમયગાળા દરમિયાન ભારતની અંદર જબરદસ્ત શાસન એવો અલાઉદ્દીન ખિલજી નામનો વ્યક્તિ મિત્રો એ ખિલજી વંશનો શાસક હતો જ્યારે ભારતની અંદર દિલ્હી સલ્તનત ચાલતું હતું અને દિલ્હીની અંદર એમ કહેવાય ખિલજી વંશ રાજ કરતો હતો એનો એક રાજા ખિલજી અલાઉદ્દીન ખિલજી જલાઉદ્દીન ખિલજીને મારીને ગાદી ઉપર આવનારો અલાઉદ્દીન ખિલજી એ પણ એમ કહેવાય ને કે કર્ણદેવ વાઘેલાનો ગુરુ ચારિત્રની દ્રષ્ટિએ એ પણ ચારિત્રહીન વ્યક્તિ હતો મિત્રો અલાઉદ્દીન ખિલજીને આ વાત માધવ પહોંચાડે છે માધવ કર્ણદેવ વાઘેલાની જેટલી નબળી બાબતો છે નબળી વાતો છે એના જે કઈ નબળા પાસા છે દરેક પાસાની જાણ અલાઉદ્દીન ખિલજીને કરે છે અલાઉદ્દીન ખિલજીને તો બસ પોતે સામ્રાજ્ય જોતું વિસ્તાર જોઈતો હતો માધવને કહ્યું બોલ તું કહે ત્યાં હું આવું અથવા કે મારા માણસો મોકલું આ વિસ્તાર મને આપી દે અથવા કે વિસ્તાર મને મળી જાય એટલા માટે અલાઉદ્દીન ખિલજી એના જ બે સરદારો નુસરત ખાન અને ઉલુંગ ખાન મિત્રો નુસરત ખાન ઉલુંગ ખાન નામના બે સરદારો છે આ સરદારો માધવની સાથે આવે છે આ બાજુ કર્ણદેવ વાઘેલા નામનો જે વ્યક્તિ રાજ કરતો હતો ત્યાં અતરા પડે છે એ મુસ્લિમ ફોજ આવી ગઈ અને કર્ણદેવ વાઘેલાને કહેવાય ને જીવ બચાવીને ભાગવું પડે છે કર્ણદેવ વાઘેલાની સાથે એની પત્ની કમલાદેવી અને એક નાની દીકરી હતી દેવળદેવી આ બંનેનો જીવ બચાવવા માટે કર્ણદેવ વાઘેલા નીકળી પડે છે મિત્રો ભાગે છે આવા સમયગાળામાં નુસરત ખાન ઉલુંગ ખાન એમ કહેવાય કમલાદેવીને પકડી લે છે કમલાદેવી હાથમાં આવી જાય અને કમલાદેવીને એ પકડાઈ ગયા તો ભલે પકડાયા દેવળદેવી નામની દીકરીને લઈને કર્ણદેવ વાઘેલા ભાગ્યો છે નુસરત ખાન ઉલુંગ ખાન મોટી ફોજ લઈને આવ્યા છે જીવ બચાવવા માટે ભાગવું પડે અને બીજી બાજુ કમલાદેવીને અલાઉદ્દીન ખિલજીના રાજમાં મોકલી દેવામાં આવે છે મિત્રો અલાઉદ્દીન ખિલજી પાસે કમલાદેવીને મોકલી દેવાયા છે અને આ બાજુ દેવળદેવીને લઈ કર્ણદેવ વાઘેલા વિચારે છે હું ક્યાં જાઉં મારા જીવને હું કેમ બચાવું અને એ જીવને બચાવવા માટે સાહેબ દક્ષિણમાં જતા રહે છે દક્ષિણની અંદર દોલતાબાદ અને ત્યાં દેવગીરી નામના સ્થળે દેવગીરીના યાદવ રામચંદ્ર નામના એક વ્યક્તિ હતા રાજા હતા અને દેવગીરીના યાદવ આ રામચંદ્ર છે ને એને આશરો આપે છે કે તું મારા આશરે આવ્યો છો હવે તું મારા જે મારા ચરણે આવ્યો છે એની રક્ષા કરવી મારી ફરજ છે અને એટલા માટે છેલ્લે એમ કહેવાય નુસરત ખાન ઉલુંગ ખાન આખા નગરની અંદર રંજાડ બોલાવી છે બહેનો દીકરીઓની આબરૂ તૂટી છે મંદિરો તોડી પડ્યા છે મિત્રો જ્યાં જઈને કહે ને ત્યાં સોમનાથ મંદિરને પણ ત્યારે નુકસાન પહોંચાડ્યું છે બ્રાહ્મણોની હત્યા કરી છે આ બધી વાતોને તે સમયે દર્શાવવામાં આવી છે મિત્રો વાઘેલા વંશની અંદર કર્ણદેવ વાઘેલાના સમયગાળામાં નુસરત ખાન ઉલુંગ ખાન કોઈ બાબતે બાકી રહ્યા નથી અને છેલ્લે એમ કહેવાય કે કર્ણદેવ વાઘેલા જ્યાં પહોંચ્યા એ વાતની જાણ આ લોકોને થઈ જાય છે મલિક કાપુર નામના વ્યક્તિ મલિક કાપુર આ મલિક કાપુર નામના જે વ્યક્તિ હતા એ મલિક કાપુરને એક દિનારથી ખરીદવામાં આવેલો વ્યક્તિ આ મલિક કાપુર એમ કહેવાય કે એને સમાચાર મળે છે કે રામચંદ્રને ત્યાં છે એટલે દેવગીરીના યાદવને ત્યાં પહોંચે છે રામચંદ્ર સાથે લડાઈ કરવા માટે મલિક કાપુર તૈયાર થાય મલિક કાપુર રામચંદ્રને જણાવે કે તારો જીવ બચાવવા માટે તું કર્ણદેવ વાઘેલાને અમને આપી દે કર્ણદેવ વાઘેલાને હું નહીં આપું મારી સાથે લડાઈ કરો કદાચ હું મૃત્યુ પામું ને તો તમે તેને લઈ જજો સાહેબ આવી કુમારી દેખાડી રામચંદ્ર તેમની સાથે લડ્યા છે મલિક કાપુરે રામચંદ્રને માત આપી બીજી બાજુ પાછલા દરવાજાથી કર્ણદેવ વાઘેલા કમલાદેવીને લઈને એના દીકરી દેવળદેવીને લઈને ભાગે છે અને દેવળદેવીને લઈને જતા હતા દેવામાં એ મલિક કાપુરના હાથમાં આવી જાય મિત્રો દેવળદેવીને પણ ઉપાડી અને એમ કહેવાય કે અલાઉદ્દીન ખિલજીના રાજમાં મોકલી દેવામાં આવે છે બીજી બાજુ કર્ણદેવ વાઘેલા મૃત્યુને ઘાટ ઉતારવામાં આવે છે આ મલિક કાપુરની વાત જ્યારે અલાઉદ્દીન ખિલજીને ખબર પડે છે કે વાહ કર્ણદેવ વાઘેલાને કોણે માર્યો તો મલિક કાપુરે કેટલામાં ખરીદે તો તે વ્યક્તિને તો કે એક દિનાર થી કે ઓહો આ વ્યક્તિની મૂલ્ય તો 1000 દિનારની મૂલ્ય છે સાહેબ કેમ કે એની પાસેથી કંઈક સોનું ને ઘણું બધું વસ્તુ ત્યાંથી કબજે કરી દીધી અને તે વ્યક્તિ વસ્તુ ત્યાં આપી દીધું
એનું મૂલ્ય સાહેબ 1000 દિનારીની ઉપમા તે સમયગાળામાં આપવામાં આવી હતી. આટલું જ નહીં, આ જ વ્યક્તિ મલિક કાપુરને 1000 દિનારીની કહ્યા ઉપરાંત જે દેવળદેવી નામની દીકરી હતી એ દેવળદેવીને પણ અલાઉદ્દીન ખિલજીના રાજમાં મોકલવામાં આવી અને ત્યાં અલાઉદ્દીન ખિલજીના રાજમાં એમ કહેવાય અલાઉદ્દીન ખિલજીના દીકરા એનું નામ હતું ખિઝરખાન. આ ખિઝરખાન અને આ દેવળદેવી છે એમનો કઈ પ્રણય પ્રસંગ મિત્રો ત્યાં દર્શાવવામાં આવ્યો છે. અને ઈ પ્રણય પ્રસંગને અમીર ખુસરો નામના વ્યક્તિ એક આશિકી નામના ગ્રંથની અંદર સાહેબ વિસ્તાર ત્યાંનું વર્ણન કર્યું છે. સાહેબ તો આ જે બાબતો છે એ આ કર્ણદેવ વાઘેલાના સમયગાળામાં આટલી નોટ આપણે એમાં કરી શકીએ મિત્રો. વાઘેલા વંશની અંદર છેલ્લો રાજા કર્ણદેવ વાઘેલા હતા. મિત્રો જો હજી આપણે આગળ જોવા જઈએ નુસરત ખાન ઉલુમ ખાન ની રંજાડ બોલાવવાનું કામ એટલું બધું ભરપૂર ચાલતું હતું, વિસ્તારથી ચાલતું હતું, એવામાં એ લોકોની જોજો હદ વટાવવાની વાત મિત્રો એમ કહેવાય ગલીએ ગલીએ શેરીએ શેરીએ લૂંટવાના વિચારો ચાલુ કર્યા છે. મિત્રો બહેનો દીકરીઓની આબરૂ લૂંટાતી હતી ત્યારે એક બ્રાહ્મણ કુટુંબ અને એમાં એક અસાઈ ઠાકર નામના વ્યક્તિ હતા. અસાઈ ઠાકર નામના જે વ્યક્તિ હતા સાહેબ એને 3 સંતાનોમાં દીકરા હતા. કોઈ દીકરી નહોતી, કામ કરવા માટે કોઈ બહારથી દીકરી ઘરે કામ કરવા માટે આવતી હતી. એવા સમયગાળામાં નુસરત ખાન અને ઉલુંગ ખાન આ વ્યક્તિઓને ત્યાંથી નીકળવું અને એવા સમયગાળામાં આ દીકરીની લાજ બચાવવા માટે મિત્રો અસાઈ ઠાકર નામના વ્યક્તિએ ખુદાની બંદગી એને સંભળાવી છે. એનું હૃદય પરિવર્તન થયું અને એનો કદાચ જીવ બચાવ્યો છે. દીકરીનો જયારે જીવ બચાવ્યો ત્યારે આજુબાજુમાં ઉભેલા ચાડિયા લોકોએ અસાઈ ઠાકરને કહ્યું કે ગુજરાતની બહેન દીકરીની આબરૂ લૂંટાતી હતી ત્યારે તને આ ખુદાની બંદગી યાદ ના, અને કદાચ એ જો તને આ દીકરી પ્રત્યે આટલું બધું લાગતું હોય, તારી દીકરી સમજતો હોય એવું કાંઈ હો તો એક કામ કરને, તને ખુદાની બંદગી કદાચ ગાવી એટલી સારી લાગી હોય ને મજા આવી હોય કે તને બહુ ગમતું લાગતું હોય, તારા પોતિકા માણસો લાગતા હોય તો એક વાણે બેસીને જાઉં. આવું કહેવાથી સાહેબ એક વાણે કદાચ બેસે તો જે તે સમયે સાહેબ ધર્મ ભ્રષ્ટ થાય એવું આપણું સાહિત્યની અંદર ટૂંકમાં કહેવામાં આવ્યું છે બુકની અંદર. અને એના લીધે એક ભાણે બેસીને જમે છે અને ત્યારે એમ કહેવાય ધર્મ ભ્રષ્ટ થયો એમ કહી આ બ્રાહ્મણને નાક દ્વારા કાઢી મૂકવામાં આવે છે. નાક દ્વારા કાઢી મૂક્યા, જમવાનું કોઈ આપતું નથી. આવા સમયગાળામાં બાજુના ગામવાળાએ કીધું કે અમે તમને વાર્ષિક ઇનામ આપી દઈએ, વાર્ષિક રકમ આપી દઈએ, તમે તમારા ઘરનું ગુજરાન પૂરું કરો. પણ ત્યારે અસાઈ ઠાકરે તેને ના પાડે છે, ના મને નાથ બારો કાઢ્યો છે તો બસ મને નાથ બારો રહેવા દો, હું મારી રીતે મારા દીકરાઓનું ગુજરાન ચાલુ કરીશ. અને એ ગુજરાન ચાલુ કરવા માટે મિત્રો એને આ વ્યક્તિએ અસાઈ ઠાકર નામના વ્યક્તિએ ભવાઈની શરૂઆત કરી છે. ભવાઈની શરૂઆત ભવાઈના પિતા અસાઈ ઠાકર હતા. સૌથી પહેલો વેશ છે રામદેવ પીરનો વેશ, એની રચના છે. જૂનામાં જૂનો વેશ કયો તો કે રામદેવ પીરનો વેશ. આ રામદેવ પીરના વેશની રચના કરી છે મિત્રો. એનાથી આગળ સાહેબ હું વાત કરતો જાઉં તો એક નહીં, બે નહીં, ત્રણ નહીં સાહેબ, રાત્રે રાત્રે અલગ અલગ વેશોની રચના થાય ને. આખા વર્ષના દિવસો આવે 365, રાત્રિ આવે 365, તો એ 365 માંથી 5 જ દિવસ રજા કાઢ્યો સાહેબ 360 વેશની રચના અસાઈ ઠાકર કરે છે. આ દુનિયાના વિશ્વના આવા નાટ્યકારની અંદર અથવા ભવાઈ એવા વેશોની વાત કરો જો શેક્સપિયર નામના વ્યક્તિ સાહેબ એ પણ એવા છે કે દુનિયામાં કોઈ જગ્યા ખાલી નહીં હોય કે જ્યાં નાટકો ના ભજવાતા હોય. એવી જ રીતે અસાઈ ઠાકર નામના વ્યક્તિ છે સાહેબ, જબરદસ્ત નામ હતું નાટક. પણ હવે આ પરીક્ષા કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર સાહેબ ઊંડાણપૂર્વકના પ્રશ્નો પૂછાતા જાય છે. સાહેબ ભવાઈ ની અંદર વગાડવામાં આવતું વાજિંત્ર તો ભૂંગળ આવશે. ભવાઈનો શીખવાડનાર એને વેશ બોર કહેવામાં આવે છે. 3 પુરુષો કદાચ ખેલ ભજવે સાહેબ એને ઉસ બંધો કહેવામાં આવે. 3 સ્ત્રી પાત્ર ભજવતું હોય તો કાછળિયા શબ્દ વાપરવામાં આવે છે. મિત્રો જે ભવાઈ રમે છે એને ખેલૈયા કહેવામાં આવે. મુખ્ય પાત્ર હોય એને રંગલો રંગલી કહેવામાં આવે. આ બધી બાબતો છે એને આપણે ખાસ ધ્યાને લેવાની છે. અને હજી અસાઈ ઠાકરે આટલા બધા વેશોની રચના કર્યા ઉપરાંત એના અગત્યના વેશો પરીક્ષાની અંદર કદાચ પૂછાય તો એની અંદર રામદેવ પીરનો વેશ, જંડા ઝૂલણનો વેશ, કાન ગોપીનો વેશ, છેલ બટાવનો વેશ, ઇકો સિસોદિયાનો વેશ, ફતે રાવણનો વેશ, છેલ બટાવનો વેશ, કજોડાનો વેશ,
સગરા જેસન નો વેશ આ બધા વેશો છે તે વેશોની સાથે અસાઈ ઠાકર નામના વ્યક્તિ છે એમનું નામ જોડાયેલું છે મિત્રો આજ આજના ટોપિકની અંદર આપણે વાઘેલામાં અને અસાઈ ઠાકરની જે કાંઈ મહત્વની વાતો હતી એની આપણે ચર્ચા કરી છે મિત્રો બસ આજની તારીખમાં અહીંયા સુધી આપણે રાખશું ધન્યવાદ